તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટોપિક નું ભણીએ અને ટોપિક નું નામ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કરતા અગત્યનો નથી. કરતા અગત્યનો નથી એટલે વાક્ય પેસિવ વોઇસ વાક્ય થાય. કેવું વાક્ય થાય? પેસિવ વોઇસ. પણ પેસિવ વાક્ય લખો ને આ ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં આ વાક્યમાં, પણ આમાં બાય અને કરતા ન લખો. કરતાને શું કહેવાય ઇંગ્લિશમાં? ડુઅર કહેવાય. સાંભળજો, ડુ એટલે કાર્ય કરવું, ડુ એટલે કાર્ય કરવું. કોઈ પણ ક્રિયાને આપણે ક્રિયા કરવી એનો મૂળ રૂપ છે ડુ. આ ડુ ક્રિયાપદમાંથી બધા ક્રિયાપદ બહાર આવ્યા. જેમ કે ઈટ એટલે ખાવું, લાફ એટલે હસવું, ડ્રાઈવ એટલે ચલાવવું, સીટ એટલે બેસવું, આ બધી જે ક્રિયા છે ને એનું મૂળ ક્રિયા આ છે. મૂળ તમે સંસ્કૃતમાં એવું ભણ્યા હતા, એટલે તરીકે સંસ્કૃત આ શબ્દ છે કૃત ધાતુ પરથી આવ્યો છે, અને કૃત ધાતુ પરથી સંસ્કૃત આમ શબ્દ બન્યો. સંસ્કૃતમાં આ બહુ વસ્તુ હતું કે કોઈ પણ એક શબ્દ બને ને તો એના મૂળ ધાતુ પરથી બને, મૂળ ધાતુ તત્વ પરથી એ શબ્દ બને. આવું સંસ્કૃતમાં ભણવામાં આવતું. આઠમા નવમા તમે સંસ્કૃત ભણ્યા હોય ત્યારે આવતું. એમાં સંસ્કૃત શબ્દ પણ કૃત ધાતુ પરથી ઉતરી આવ્યો એટલે સંસ્કૃત બન્યું. એમ દરેક શબ્દનો એક ઓરિજન હોય, ઓરિજન જેને રૂટ વર્ડ કહેવાય, એ રૂટ ક્રિયાપદ છે ને આ ડુ છે. ડુ એ રૂટ ક્રિયાપદ છે અને ડુ ક્રિયાપદથી આ બધા જ ક્રિયાપદો આવ્યા. એટલે ડુ એટલે કોઈ પણ ક્રિયા કરવી તે ડુ. અને કરનારને શું કહેવાય? એ જે ક્રિયા કરે એને ડુઅર કહેવાય. ડુઅર એટલે ક્રિયાનો કરનાર, ક્રિયાનો કરનાર. જેમ કે ટીચ આ ક્રિયા છે અને આપણે લખ્યું ટીચર, તો ટીચ ક્રિયાનો કરનાર, ટીચ ક્રિયાનો કરનાર. ટીચ એટલે શીખવવું, કરનાર કોણ? તો કે ટીચર. ડુ એટલે ક્રિયા, ક્રિયાનો કરનાર ડુઅર. એને બીજા અર્થમાં શું કહેવાય? કરતા. ડુઅર એટલે કરતા. જેમ કે ડ્રાઈવ ક્રિયા, ડ્રાઈવ ક્રિયા, તો એના પછી ડ્રાઈવર આર લગાડ્યું એટલે ક્રિયાનો કરનાર, રાઈટ? એટલે ડુઅર એટલે ક્રિયાનો કરનાર એટલે કે કરતા. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કરતા અગત્યનો નથી. કરતા અગત્યનો નથી એટલે કે પેસિવ વાક્ય બનાવવાનું. જો અહીંયા બધા કાળનું પેસિવ લખ્યું, આ એક્ટિવ લખ્યું છે, આ પેસિવ લખ્યું. સાદા વર્તમાન કાળનું પેસિવ શું થાય? તો કે એમ ઇઝ આર. અને ત્રીજું, સાદા વર્તમાન કાળનું શું લખવાનું? સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર, અને એની સાથે શું આવે? ત્રીજું. પણ એની પહેલા અહીંયા શું હોય? તો કે અહીંયા જે હોય એની કર્મ હોય, અને શું ન હોય? તો કે બાય અને કરતા નહીં લખવા, બાય અને કરતા નહીં લખવાનું. આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. બાય અને કરતા, કર્મ એમ ઇઝ આર, અને ત્રીજું. હવે ભૂતકાળ હોય તો, તો ભૂતકાળમાં હોય તો પેલા કર્મ લખવાનું, બીજું શું આવશે? વોઝ વેર, પછી શું આવશે? ત્રીજું રૂપ આવશે. પણ એમાં શું નહીં આવે? તો કે બાય અને કરતા આ લખવાનું નથી. બાય અને કરતા લખવાનું નથી. શું કરવા નથી લખવાનું? તો કે ટોપિકનું નામ, ટોપિકનું નામ શું છે? ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કરતા અગત્યનો નથી. કરતા અગત્યનો નથી એટલે કેવું વાક્ય બનાવવાનું? પેસિવ વાક્ય બનાવવાનું. પણ પેસિવ કેવું બનાવવાનું? બાય વગરનું. આને બીજા અર્થમાં કહેવાય બાય વગરની કર્મણી. એવી રીતે સાદો ભવિષ્યકાળ હોય, સિમ્પલ ફ્યુચર ટેન્સ, તો એમાં પહેલા કર્મ આવે, પછી વિલ આવે, પછી બી આવે, પછી ત્રીજું રૂપ આવે. કર્મ, વિલ, બી, ત્રીજું. આમાં બાય અને કરતા લખવાનો નથી, બાય અને કરતા લખવાનો નથી. એવી રીતે ચાલુ વર્તમાન કાળ હોય તો શું કરવાનું? પહેલા કર્મ લખવાનું, પછી એમ ઇઝ આર, પછી બીઈંગ, પછી ત્રીજું રૂપ. એમ ઇઝ આર, બીઈંગ, ત્રીજું રૂપ, આ રીતે આવશે. ચાલો ભૂતકાળ હોય તો પહેલા કર્મ લખવાનું, પછી તો કે વોઝ વેર, પછી બીઈંગ, પછી ત્રીજું રૂપ લખવાનું. વોઝ વેર, બીઈંગ, ત્રીજું રૂપ.
હવે પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ વર્તમાન કાળ હોય તો કર્મ લખવાનું, પછી હેવ કે હેઝ લખવાનું, પછી બીન લખવાનું, પછી ત્રીજું રૂપ લખવાનું પૂર્ણ વર્તમાન કાળમાં. જોઈ આ છે હેવ એઝ બીન ત્રીજું રૂપ, ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ. હવે પૂર્ણ ભૂતકાળ હોય તો, પૂર્ણ ભૂતકાળ હોય તો આપણે આમ લખશું કર્મ હેડ બીન ત્રીજું રૂપ. અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો કર્મ વિલ હેવ બીન ત્રીજું રૂપ, કર્મ વિલ હેવ બીન ત્રીજું રૂપ. સિમ્પલ મોડેલ ઉકેલી તો કર્મ એમ એ બી ત્રીજું રૂપ. પરફેક્ટ મોડેલ ઉકેલી હોય તો કર્મ એમ એ હેવ બીન ત્રીજું રૂપ. આમ તો આ બધા જે છે આપણે એ આપણે અહીંયા એમસીક્યુમાં ગોતવાના છે. આ બધા જે મેં લખ્યા છે આ બધા જ એ હું તમને દરેક વખતે યાદ અપાવતો હતો. એ વસ્તુ આ જ છે. અહીંયા તમે જુઓ છો ને આ બોક્સમાં અહીંથી માની આટલું આ ઈ જ જે મેં લખ્યું ને એ જ છે બરાબર. એટલે આ તમે તમને રિપીટ મારી દીધું કે ભાઈ પેસિવ ફોર્મેટ આ બધા. આમાં આગળ શું નથી આપ્યું, અહીંયા અહીંયા કર્મ 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 લખાયેલું હોવું જોઈએ. શું ન હોય તો કે બાય અને કરતા નહીં લખવા. વાક્ય કેવું હોવું જોઈએ તો કે પેસિવ ફોર્મેટ હોવું જોઈએ. પેસિવ ફોર્મેટ વાક્ય બનાવવું એટલે ટોપિકનું નામ શું થઈ જશે, ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટને બીજા અર્થમાં શું કહેવાય, કરતા અગત્યનો નથી. જોઈએ આ બધા વાક્યમાં એલવી રેવાનાથ વોઝ ગિવન ધ ઇન્ડિયન આઈડોલ ટ્રોફી. જો તમને દેખાણું વોઝ ગિવન, આ વોઝ ગિવન છે એ સાદા ભૂતકાળનું પેસિવ છે. સાદા ભૂતકાળનું પેસિવ એટલે જો આ થયું કર્મ કર્મ વોઝ વેર ત્રીજું રૂપ, કર્મ વોઝ વેર ત્રીજું રૂપ. જો આ સાદો ભૂતકાળ, જો આ લે વોઝ વેર ત્રીજું રૂપ, વોઝ વેર ત્રીજું રૂપ, કર્મ વોઝ વેર ત્રીજું રૂપ. તો આ વાક્ય ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. કેમ, તો કે આમાં બાય અને કરતા નથી. એલ વી રેવાનાથ વોઝ ગિવન ધ ઇન્ડિયન આઈડલ ટ્રોફી બાય હિમ બાય હર. જો આ નથી. અ બીટ ઓફ બેટર બટર, અ બીટ ઓફ બેટર બટર ઇઝ એડેડ બાય હર. આમાં આવું હાલ તમે જોઈ શકો છો આ એમિઝાર અને ત્રીજું રૂપ. એમિઝાર અને ત્રીજું રૂપ એટલે કયો થાય, સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનું આ કેવું થયું, તો કે પેસિવ વોઇસ થયું. સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ. એ કેમ ખબર પડી, તો આવી વાક્ય રચના હોય. સાદો વર્તમાન કાળ આપણે ભણ્યા જ, વર્ગખંડમાં ભણાવ્યો જ, આ રિપીટ ટોપિક છે. પણ આ બીજી રીતે એમિઝાર એમિઝાર ત્રીજું રૂપ બાય અને કરતા આ મુદ્દામાં આવે નહી. કર્મ તો જોઈ લખો અ બીટ ઓફ બેટર બટર, સારા બટરનો એક ટુકડો એક પીસ. એમિઝાર જો લખ્યું ઇઝ, ત્રીજું રૂપ ત્રીજું રૂપ જો લખ્યું એડે. શું નું આવે, બાય અને કરતા નું આવે. શું કરવાનું આવે, તો કે ટોપિકનું નામ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કરતા અગત્યનું નથી. વાક્ય એવી રીતે બનાવવાનું કે જેમાં કરતા હોય નહીં, એટલે એ વાક્ય કેવું કહેવાય, પેસિવ. પણ પેસિવ કેવું વાક્ય, કરતા વગરનું પેસિવ. ઇંગ્લિશમાં ગ્રામરમાં એમ લખાયેલું છે બાય વગરની કર્મણી. બાય વગરની કર્મણી એટલે કે પેસિવ ફોર્મેટ, રાઈટ. હવે જુઓ ધ સ્ટુડન્ટ્સ વેર ડિવાઈડેડ ઇન ટુ ફાઈવ ટીમ્સ. વિદ્યાર્થીને પાંચ ટીમમાં વહેંચવામાં આવ્યા. તમને જોઈ શકો છો વેર ડિવાઈડેડ. આ વેર ડિવાઈડેડ એ સાદા ભૂતકાળનું પેસિવ થાય. સાદા ભૂતકાળની વાક્યરચના શું, કર્મ
વોજવે ત્રીજું રૂપ બાય અને કરતા આમાં લખાય નય અને પચીસમું આવે તો કે અન્ય પદ જો આટલી શરત આમાં પૂરી થશે પહેલી કર્મ જો લખવા સ્ટુડન્ટ કર્મ પછી વોઝ કે વે જો લખું વે પછી તો કે ત્રીજું રૂપ જો લખું ડિવાઈડેડ અને અન્ય પદ જો લખું ઇન્ટુ ફાઈવ ટીમ્સ ઓકે મેની ન્યુ રિસિપ્ટ આર શોન ઓન ટીવી દેખાય છે તમને જો આર શો વન કયો કાળ સાદો વર્તમાન કાળ પેલા કર્મ એમીઝા ત્રીજું રૂપ બરાબર છે અને અન્ય પદ બાય અને કરતા લખાશે નહીં જો આ મેની ન્યુ રિસિપ્ટ આ કર્મ મેની ન્યુ રિસિપ્ટ બીજી શરત એમીઝાર માંથી જો લખો આર ત્રીજું રૂપ સોવન અન્ય પદ ઓન ટીવી મેની રિસિપ્ટ આર સોવન ઓન ટીવી હવે સાતમું વાક્ય 17th IIFA એવોર્ડ ફોર ધ બેસ્ટ ડિરેક્શન વોઝ ગીવન ટુ સંજય લીલા ફિલ્મશાળી તમને દેખાય છે વોઝ ગીવન સાદા ભૂતકાળનું પેસિવ કર્મ વોઝ વે ત્રીજું રૂપ અન્ય પદ જો બાય અને કરતા નહીં લખ્યું આ કર્મ છે 17th IIFA એવોર્ડ ફોર બેસ્ટ ડાયરેક્શન 17th IIFA એવોર્ડ ફોર બેસ્ટ ડાયરેક્શન આ કર્મ બીજી શરત વોઝ કે વેર એમાંથી વોઝ ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ ગીવન અન્ય પદ ટુ સંજય લીલા ભણસાળી જોઈએ નેક્સ્ટ યોર હાઉસ સીમ્સ ટુ બી બ્રાઇટર તમારું ઘર ખૂબ તેજસ્વી લાગે છે સારું લાગે છે આપણે પેસિવ ફોર્મેટ જ ગોતવાનું છે પેસિવ ફોર્મેટ કયા કાળનું ગોતશું તો કે પૂર્ણ કાળનું ગોતશું જો આપ અહીંયા પરથી ખબર પડે આના પરથી ખબર પડે કે ભાઈ પૂર્ણકાળનું પેસિવ ગોતવું પડશે પૂર્ણકાળની પેસિવની વાક્ય રચના હું લખું અહીંયા કર્મ હેવ કે હેઝ બીન ત્રીજું રૂપ અને અન્ય પદ આમ ગોતવાનું થશે કર્મ હેવેસ બીન ત્રીજું રૂપ કર્મ અન્ય પદ બરાબર છે કર્મ હેવેસ બીન ત્રીજું રૂપ અન્ય પદ આમ ગોતવાનું થશે એ આપણને તરત જ મળી જશે આ શબ્દ દ્વારા આ શબ્દ યુનિક છે પેસિવમાં બીન આવે જ પૂર્ણકાળમાં જો આ એક્ટિવ વાક્ય છે આ વી કરતા કહેવાય કરતા વિભક્તિ કહેવાય અહીંયા હેવ વ્હાઇટ વોશ્ડ હેવ વ્હાઇટ વોશ્ડ હે ને આમાં બીન નથી જો ઇટ આ ઇટ કર્મ આ એક્ટિવ વાક્ય છે આનું આ બીજું અવર હાઉસ હેઝ રિસન્ટલી બીન વ્હાઇટ વોશ્ડ જો આ બીન એવું અવર હાઉસ છે એ આ કર્મ છે બીજી શરત છે હેવ અથવા હેઝ એમાં હેઝ આપ્યું છે જો આ હેઝ આ રિસન્ટલી એક વધારાનો શબ્દ છે પછી બીન આવવું જોઈએ જો આ બીન આપ્યું પછી જો ત્રીજું રૂપ આવવું જોઈએ આ ત્રીજું રૂપ આવવું જોઈએ જો અહીં લખ્યું વ્હાઇટ વોશ્ડ અહીંયા આપણી બધી શરત પૂરી થાય છે આ આવે હવે આ એક્ટિવ છે જો પેન્ટર્સ કરતા કહેવાય પેન્ટર એટલે રંગનારી કરતા કહેવાય હેવેસ ત્રીજું રૂપ આપ્યું હેવેસ ત્રીજું રૂપ આમાં બીન નથી અહીંયા બીન હોવું જોઈએ પણ નથી અને અવર હાઉસ કર્મ છે આ શબ્દ પહેલા આવવો જોઈએ અને નો આવ્યા બીજું અવર હાઉસ સાઇન્સ આ સાદો વર્તમાન કાળ છે એક્ટિવ હોય છે સાદા વર્તમાન એક્ટિવ વોઇસમાં મૂળ રૂપ કે એસઈએસ વાળું રૂપ આવે પેસિવમાં શું આવે પેસિવમાં એમીઝાર વત્તા ત્રીજું રૂપ આવે એમીઝાર વત્તા ત્રીજું રૂપ આવે આમ આવે એટલે સાચો વિકલ્પ આપણો બી મિત્રો સમજાય છે ને જરા હાથ ઊંચો કરજો જો કે મને હાથ ઊંચો કરે દેખાય ઓકે ચાલો જોઈએ બીજું એક વાક્ય ધ ટેસ્ટ વોઝ વેરી ટફ પરીક્ષા બહુ અઘરી હતી નોટ એટ ઓલ નાના બહુ અઘરી નથી વાક્ય વાંચો ને તો તમને એબીસીડીમાં નજર કરો તો તમને ખબર પડે કે આમાં ભૂતકાળનો નિર્દેશ થાય છે
એટલે ભૂતકાળનું પેસિવ આવવું જોઈએ. એમાં પહેલા આવશે કર્મ, બીજી શરત આવશે વોઝ કે વેર, ત્રીજી શરત આવશે પાસ્ટ પાર્ટિસિપલ, પછી આવશે અન્ય પદ. કોઈ હાથ ઊંચો કર્યો છે? વાઘાણી હની. અચ્છા, ઓકે. કર્મ હોઝ બે ત્રીજું રૂપ. આપ એબીસીડી ઉપર નજર કરો ને, ખાલી એબીસીડી નજર કરો ને, તોય તમને ખબર પડી જાય કે આમાં ભૂતકાળ માગે છે. હા ને, જુઓ ક્યાંક ક્યાંક લખ્યું છે, આના પરથી ખબર પડી જાય, આના પરથી ખબર પડી જાય કે ભૂતકાળનું જ આપવાનું છે. તો કર્મ વોઝ બે ત્રીજું રૂપ અને અન્ય પદ આમ બનાવવાનું થશે. જોઈએ આપણે કેવું છે. પેલા યસ ધ ક્વેશ્ચન, અહીંયા વેર છે. ક્વેશ્ચન આપણે કર્મ માનીએ, કર્મ જ છે. વેર છે અહીંયા, પણ આ જે ત્રીજું રૂપ જોયું ને, આ ત્રીજું રૂપ ઈ નથી. જો અહીંયા ત્રીજું રૂપ નથી, વેર આઉટ ઓફ સિલેબસ, પ્રશ્નો સિલેબસ બહારના હતા. આ નથી, કેમ? તો કે આમાં ત્રીજું રૂપ નથી. જો આમાં ટી ડબલ ઓ ટુ અને ટી ઓ ટુ જ. આને શું કહેવાય? આ રિઝલ્ટનો ટોપિક કહેવાય. કોનો ટોપિક કહેવાય? રિઝલ્ટનો. આપણે અત્યારે રિઝલ્ટ ભણતા નથી. જો આ ધો આપ્યું, ધો એ કયો ટોપિક કહેવાય? તો કે કોન્ટ્રાસ્ટનો ટોપિક કહેવાય. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ. એકાદ બે લેક્ચરમાં હું શીખવવાનો છું આ ટોપિક, કોન્ટ્રાસ્ટ વિરોધ, ત્યારે યાદ અપાવીશ. ધો કોન્ટ્રાસ્ટ બતાવે, આ આપણો મુદ્દો નથી. હવે જો યસ, મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ આ કર્મ જ, મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન કર્મ. બીજી શરત વોઝ કે વેર, જો અહીંયા વેર. ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ, જો પાસ્ટ પાર્ટિસિપલ ટ્વિસ્ટેડ. ચોથી શરત અન્ય પદ, ઇન ધ ટેસ્ટ. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ વેર ટ્વિસ્ટેડ ઇન ધ ટેસ્ટ, મોટાભાગના પ્રશ્નો પરીક્ષામાં ટ્વિસ્ટ કરવામાં આવ્યા હતા. આગળ તન્વીસે, વી વિલ હેવ અ લોટ ઓફ ફન ઇન નેક્સ્ટ વેકેશન, આવતા વેકેશનમાં આપણને બહુ મજા પડશે. સામાન્ય તમે નજર એબીસીડી ઉપર કરો ને, તો તમને ખ્યાલ આવી જાય છે કે આ ભવિષ્યકાળનું પેસે બનાવવાનું થશે. સામાન્ય એક નજર કરો તો પણ ખબર પડી જાય. તો ભવિષ્યકાળની પેસી વાક્યરચના કેવી હશે? પહેલા કર્મ હશે, બીજું શું હશે? વિલ, ત્રીજું બી, ચોથું પાસ્ટ પાર્ટિસિપલ, પાંચમું અન્ય પદ. આટલું હશે. જો પહેલું વાક્ય, ટ્રેકિંગ કેમ્પ વિલ બી ઓર્ગેનાઇઝ ફોર અસ ઇન નેક્સ્ટ વેકેશન. જો આ વાક્ય, ટ્રેકિંગ કેમ્પ કર્મ કહેવાય. બીજી શરત વિલ, જો આ વિલ, બીજી શરત. ત્રીજી શરત બી, જો આ બી. પછીની શરત પાસ્ટ પાર્ટિસિપલ, જો આ લખ્યું ઓર્ગેનાઇઝ. પછીની શરત અન્ય પદ, જો આ લખ્યું ફોર અસ ઇન નેક્સ્ટ વેકેશન. ટૂંકમાં એ વાક્યમાં આપણી શરત પૂરી થાય છે. આવતા વેકેશનમાં ટ્રેકિંગ કેમ્પ યોજાશે, રાઈટ? એ સાચું. બી, વી વિલ હેવ નો સ્કૂલ ઇન વેકેશન. જો આમાં વિલ છે, આ વી છે ને, કર્મ નથી. પહેલા તો વી કરતા કહેવાય, આપણે જોઈએ કર્મ વી કરતા કહેવાય, આ જ નથી. બીજું વિલ, આ વિલ છે, પણ વિલ પછી હું જોઈએ બી, અહીંયા બી નથી. જુઓ તે બી નથી, એટલે આ નહીં. આ વી કરતા કહેવાય, આપણે કયું જોવે? કર્મ જોવે, કરતા કહેવાય. અહીંયા શું હોવું જોઈએ? બી. વિલ પછી શું હોવું જોઈએ? બી. જોયા, વિલ પછી બી નથી. દેખાય છે? વિલ ગો છે, શું આવવું જોઈએ? અહીંયા બી આવવું જોઈએ, અહીંયા બી આવવું જોઈએ, પણ નથી. આ નું આ, એમે આ કરતા છે, એટલે નું આ. ધેર વિલ બી, આમાં છે, જો વિલ બી બે છે, વિલ અને બી. પણ બી પછી શું જોવે? ત્રીજું રૂપ જોવે, જોવે ને ત્રીજું રૂપ. જો અહીં ત્રીજું રૂપ નથી, આઈપીએલ ત્રીજું રૂપ ન કહેવાય. ત્રીજું રૂપ કોનું હોય? તો કે ક્રિયાપદનું હોય. દાખલા તરીકે ગો હોય તો ત્રીજું રૂપ શું થાય? ગોન થાય. ડ્રાઈવ હોય તો ત્રીજું રૂપ શું થાય? ડ્રીવન થાય. ખબર હોય તો મેક હોય તો ત્રીજું રૂપ શું થાય? તો કે મેડ થાય. ઉત્કૃદંત જોવે, આમાં ક્રિયા જ નથી, જો ક્રિયાપદ જ નથી. આઈપીએલ ક્રિયાપદ ન કહેવાય. એટલે બી સી ડી ત્રણ માંથી એકેયનું આવે, તો સાચો વિકલ્પ કયો થાય? એ.
જોઈએ. વોટ હેપન યસ્ટરડે, ગઈકાલે શું બન્યું? તનિષા તબુને પૂછે છે. તમે એબીસીડી ઉપર એક નજર કરો ને તો તમને ખબર પડી જાય છે કે આમાં ભૂતકાળનું પેસિવ આવવું જોઈએ. એટલે કર્મ આવશે, હોશ કે વેર આવશે, ત્રીજું રૂપ આવશે, બાય અને કરતા લખશું નહીં, અન્ય પદ લખશું. આમ હોવું જોઈએ. આ પહેલો જ કરતા છે. આચાર્ય કર્મ ન કહેવાય, આચાર્ય કરતા કહેવાય. વ્યક્તિ હોય ને કરતા હોય, આ કરતા છે, પ્રિન્સિપાલ. રાઈટ? વોઝ એબસન્ટ યસ્ટરડે, ગઈકાલે આચાર્ય ગેરહાજર હતા. ગેરહાજર રહેવાની ક્રિયા કરે કરી કોણે? તો કે આચાર્ય. એટલે અહીંયા આચાર્ય કરતા છે. આપણે કયો શબ્દ જોવે? કર્મ. પહેલા જ વાક્ય નું આવે. ધેર વોઝ નો ફ્રી પીરિયડ યસ્ટરડે. જો આમાં વોઝ છે, દેખાય છે આ વોઝ, પણ વોઝ પછી શું આવવું જોઈએ? ત્રીજું રૂપ. જો અહીંયા ત્રીજું રૂપ નથી, છે નથી, અહીંયા ત્રીજું રૂપ હોવું જોઈએ, નથી. નો આ જો આ લેંગ્વેજ ફંક્શન, આ કર્મ કહેવાય. લેંગ્વેજ ફંક્શન કર્મ કહેવાય. બીજી શરત વોસ કે વેર. જો વેર, આ બીજી શરત. ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ. જો આ લખું ટોટ, પાસ્ટ પાર્ટિસિપલ. ચોથી શરત અન્ય પદ, ઇન ઇંગ્લિશ પીરિયડ. સી સાચો વિકલ્પ. લેંગ્વેજ ફંક્શન વેર ટોટ ઇન ઇંગ્લિશ પીરિયડ. લેંગ્વેજ ફંક્શન કર્મ. લેંગ્વેજ ફંક્શન કર્મ. બીજી શરત વોઝ કે વર. જો આ વર. ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ. જો આ લખું ટોટ. ચોથી શરત અન્ય પદ, ઇન ઇંગ્લિશ પીરિયડ. લેંગ્વેજ ફંક્શન વેર ટોટ ઇન ઇંગ્લિશ પીરિયડ. આ સાચું. આ ડી નું આ ડી કેમ નું આવે? આ ડી ની કેમ? પાર્થ કરતા કહેવાય. આપણે શું જોયા? પેલો શબ્દ કર્મ જોયો, પાર્થ કરતા. કેમ? તો આ જે બ્રેક છે ને એનું ભૂતકાળ છે બ્રો, તોડ્યું. આ તોડવાની ક્રિયા કોને કરી? તો કે પાર્થે કરી. એટલે આ કરતા. શું તોડ્યું? તો કે મારી પેન. તો આ કર્મ, આ કર્મ છે એ આગળ હોવું જોઈએ. એને બદલે પાર્થ આગળ, કરતા આગળ. The picture looks beautiful. ચિત્ર ખૂબ સુંદર દેખાય છે. પેસિવ બનાવવાનું છે. કોનું પેસિવ બનાવવાનું છે? તો કે વર્તમાન કાળનું. સાદા વર્તમાન કાળનું પેસિવ શું થાય? તો કે કર્મ, એમ ઇઝ આર. અને ત્રીજું અન્ય પદ. આ સાદો વર્તમાન કાળ. આ કોનું થાય? સાદા વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનું કેવું થાય? ચાલુ વર્તમાન કાળ. તો એમાં કર્મ આવે. બીજું શું આવે? એમિઝ આવે. ત્રીજું શું આવે? તો કે બીઈંગ આવે. ચોથું શું આવે? તો કે પાસ્ટ પાર્ટિસિપલ. પછી તો કે અન્ય પદ. હવે પૂર્ણ વર્તમાન, પૂર્ણ વર્તમાન, પૂર્ણ વર્તમાન કાળમાં પહેલા શું આવે? કર્મ. બીજું શું આવે? હેવેસ. ત્રીજું બીન. ચોથું પાસ્ટ પાર્ટિસિપલ. પાંચમું અન્ય પદ. જોઈએ આપણે આ ત્રણ માંથી કોઈ એક હોવું જોઈએ. અવર ડ્રોઈંગ ટીચર હેઝ પેન્ટેડ. તમને દેખાય છે આ હેઝ પેન્ટેડ, પણ હેઝ પેન્ટેડ ન હોવું જોઈએ. શું આવવું જોઈએ? હેઝ બીન પેન્ટેડ આવવું જોઈએ. હેઝ બીન પેન્ટેડ આવવું જોઈએ. શું આવવું જોઈએ? બીન. આ વાક્યમાં બિન નથી, એટલે આ નું આ. બીજી એક વાત, આ કરતા છે. જો અમારા ડ્રોઈંગના શિક્ષક, આ જે ક્રિયા છે ને એનો કરનાર છે. અને શું દોર્યું? તો કે આ ચિત્ર, આ કર્મ. આ ધીસ પિક્ચર છે ને એ કર્મ. દરેકમાં કર્મ વાક્યની શરૂઆતમાં હોય, પણ અહીંયા વાક્યની શરૂઆતમાં કરતા છે. જો આ અવર ડ્રોઈંગ ટીચર છે. આપણે કરતા આગળ ન હોવું જોઈએ. શું આગળ હોવું જોઈએ? કર્મ. પેસિવ ફોર્મેટ શીખીએ છીએ. આ તો નો જાર, રાઈટ? હવે ઇટ ઇઝ પેન્ટેડ વિથ પરફેક્ટ કલર કોમ્બિનેશન. જો આ ઇટ કર્મ જ, આ ઇટ કર્મ. બીજી શરત એમિઝાર. જો આ એમિઝાર નું ઇઝ. ત્રીજી શરત, આ બીજી શરત આપણી પૂરી થઈ. ત્રીજી શરત પાસ્ટ પાર્ટિસિપલ. જો આ લખ્યું પેન્ટેડ, આ પાસ્ટ પાર્ટિસિપલ.
चौथी शरत अन्य पद, जो आ चौथी शरत जो लिख विद परफेक्ट कलर कॉम्बिनेशन, आज ये शरत है आपकी सादा वर्तमान काल की, आ शरत आज ये शरत है ये आम लागू पड़े छे। बी साचो जवाब। हवे फरी वार जुओ बी, तमने फरी एक वार बताऊ। पहलू हूँ आवे ईट, एने कर्म कहवाई कहवाई। बीजी शरत तो के एम इजा, जो एम इजा आज बीजी शरत एम इजा। त्रीजी शरत पास पार्टी, जो पास पार्टी से पेंटे है। चौथी शरत अन्य पर, जो लिख विथ परफेक्ट कलर कॉम्बिनेशन। बी साचो छे। હવે જો સી વાક્ય તમને દેખાય છે, આ ઈટ આપણે કર્મ માની લઈએ, આ એમિઝાર અને આઈએનજી લીધું, જો એમિઝાર આઈએનજી શું આવે, એમિઝાર બીંગ અને પાસ્ટ પાર્ટિસિપલ આવે, શું આવવું જોઈએ, બીંગ આવવું જોઈએ। આ વાક્યમાં બીંગ છે નથી એટલે આ નું આવે, અને આ એક્ટિવ વાક્ય છે, જો ઇટ લુક્સ લુક્સ શું જોઈએ, કર્મ પછી એમિઝાર હોવું જોઈએ, પછી ત્રીજું રૂપ હોવું જોઈએ। અહીંયા ઈટ કર્મ છે આપણે માની લઈએ, ઈટ કર્મ છે આપણે માની લઈએ, પણ અહીંયા એમિઝાર ત્રીજું રૂપ નથી, છે એમિઝાર ત્રીજું રૂપ નહીં, એટલે ડી નો આ સાચો જવાબ બી। કેમ, સાદા વર્તમાન કાળનું પેસિવ આ પૂછાય ને તો બહુ બધાને ભૂલ પડે, નો આવડે, યાદ રાખજો। સાચો જવાબ કયો છે આનો, બી। ઇવન 12માના વિદ્યાર્થીને આ શીખવાડ્યું, વાત છતાં જો પૂછવામાં આવે ને તો પણ એને ખોટું પડશે, એટલે તમે જો સમજી જતા હોય તો ગુડ। આ આવડવું જોઈએ સાદા વર્તમાન કાળની વાક્ય રચના, સાદા વર્તમાન કાળની જે આ વાક્ય રચના છે એ આવડવી જોઈએ। પેલા કર્મ આવવું જોઈએ, એમિઝાર આવવું જોઈએ, ત્રીજું રૂપ આવવું જોઈએ, અન્ય પદ આવવું જોઈએ, આવી સમજ પડવી જોઈએ। એ ગોતતા આવડવું જોઈએ, આ પૂર્ણ વર્તમાન કાળનું એક્ટિવ છે, આ ચાલુ વર્તમાન કાળનું એક્ટિવ છે, આ સાદા વર્તમાન કાળનું એક્ટિવ છે, પણ આપણે કેવું જોઈએ, પેસિવ। કેમ, ટોપિકનું નામ છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ, આ એક્ટિવ છે, આ એક્ટિવ છે અને આ એક્ટિવ, આ એક જ વાક્ય બી છે એ પેસિવ છે, બરાબર યાદ રાખજો। જોઈએ, હાવ ઇઝ ધ ક્વેશ્ચન પેપર, પ્રશ્નપત્ર કેવું છે, તમે એક સામાન્ય નજર કરો ને તો વર્તમાન કાળનું પેસિવ માંગે છે આની, વર્તમાન કાળનું પેસિવ એટલે કર્મ, બીજી શરત છે એમિઝાર, ત્રીજી પાસ્ટ પાર્ટિસિપલ અને પછીની શરત છે અન્ય પદ। કર્મ, એમિઝાર, ત્રીજું રૂપ, અન્ય પદ, કર્મ, એમિઝાર, ત્રીજું રૂપ, અન્ય પદ, આમ ગોતવાનું છે આપણે। આવી જ ક્વેશ્ચન પેપર પ્રશ્નપત્ર કેવું છે, તો આ ક્વેશ્ચન પેપર આપણે કર્મ માની લઈએ, હા એવો કર્મ, બીજી શરત છે એમિઝા, એ પણ છે આમાં, પણ ત્રીજી શરત કઈ છે, પાસ્ટ પાર્ટિસિપલ, જો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ નથી, છે ત્રીજું રૂપ છે અહીંયા, અહીંયા ભૂત કૃતાંત આપ્યું નથી, એ આવે નહીં। ક્વેશ્ચન પેપર આપણે કર્મ માની લઈએ, આ એમિઝારે બીજી શરત, પણ તમે જો આ પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદાંત નથી, આ ક્વાઇટ ઇઝી એ વિશેષણ કહેવાય, ઘણું સહેલું। ધ ક્વેશ્ચન આર, ક્વેશ્ચન્સ આપણે કર્મ માની લઈએ, એમિઝાર છે આની અંદર, પણ અહીંયા કેવું હોવું જોઈએ, ત્રીજું રૂપ હોવું જોઈએ, ભૂત કૃદાંત હોવું જોઈએ, આ શબ્દ હોવો જોઈએ, અહીંયા છે અહીંયા નથી, તમે જુઓ સી નું આ। હવે જુઓ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ, મોટાભાગના પ્રશ્નો આ કર્મ છે, બીજી શરત છે એમિઝાર, જો આ ત્રીજી શરત છે પાસ્ટ પાર્ટિસિપલ, ટેકન પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય પદ ફ્રોમ ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ, ફ્રોમ ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ, જો કર્મ, મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ કર્મ, આ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન છે ને આ શબ્દ કર્મ, મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન મોટાભાગના પ્રશ્નો, બીજી શરત છે એમિઝાર,
એમાંથી લીધું આર, કેમ કે પ્રશ્ન બહુવચન છે, જુઓ પ્રશ્ન બહુવચન છે એટલે આર. પછી ત્રીજું રૂપ જુઓ, ટેકન ત્રીજું રૂપ. પછી અન્ય પદ ફ્રોમ ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ, રાઈટ. સાચો જવાબ કયો આવશે? ડી, ડી સાચો જવાબ. વાય ડીડ યુ સેલ યોર ઓલ્ડ કોમ્પ્યુટર, તમે તમારું જૂનું કોમ્પ્યુટર શા માટે વેચી દીધું? વાય ડીડ યુ સેલ યોર ઓલ્ડ કોમ્પ્યુટર, તમે તમારું જૂનું કોમ્પ્યુટર શા માટે વેચી દીધું? તમે આ વાક્યને નજર કરો ને તો જો અહીંયા સોલ્ડ લખ્યું, ભૂતકાળ, રિપેર્ડ ભૂતકાળ, સોલ્ડ ભૂતકાળ, ગોઝ ભૂતકાળ, અહીંયા ડીડ ભૂતકાળ, સોલ્ડ ભૂતકાળ. તમને આ એક સાદી નજર કરો એટલે ખબર પડી જાય કે આ ભૂતકાળનું પેસિવ હોવું જોઈએ, એટલે આમ આવવું જોઈએ. કર્મ, વોસ કે વેર, ત્રીજું રૂપ, અન્ય પદ, આમ આવવું જોઈએ. પેલા કર્મ આવવું જોઈએ, વોસ વેર આવવું જોઈએ, ત્રીજું રૂપ આવવું જોઈએ, અન્ય પદ. જો આ કરતા છે, આ છે આ સોલ્ડ ક્રિયાપદ છે, આ કર્મ છે. આપણે કેવું જોઈએ? પેસિવ. આ કેવું છે? એક્ટિવ. આપણે કર્મ પેલા આવવું જોઈએ, વોઝવેર આવવું જોઈએ, ત્રીજું રૂપ આવવું જોઈએ, અન્ય પદ આવવું જોઈએ, એમ આવવું જોઈએ. તમે આ એ વાક્ય વાંચો ને, એ વાક્ય તો એ વાક્યમાં આઈ છે ને કરતા છે. જો આપણે શું જોઈએ? પેલા કર્મ જોઈએ. બીજું આમાં સોલ્ડ લખવું જોઈએ, સોલ્ડ એ વી ટુ કહેવાય. આપણે શું જોઈએ? બીજો શબ્દ વોઝવેર જોઈએ. આ માય કોમ્પ્યુટર એ કર્મ છે. આપણે આ શું છે? અહીંયા ત્રીજું રૂપ જોઈએ. મતલબ આપણી એકેય શરતમાં આ બંધ બેસતું નથી. હવે જો બીજું વાક્ય, આ માય કોમ્પ્યુટર છે ને, મારું કોમ્પ્યુટર એ કર્મ થાય, આ કર્મ છે, રાઈટ. આ કરતા છે, આ સોલ્ડ ક્રિયાપદ, માય કોમ્પ્યુટર કર્મ. તો સમજી શકો છો માય કોમ્પ્યુટર કર્મ છે. બીજી શરત વોઝ કે વેર, બે માંથી એક. અહીંયા આપણી પાસે આ વોઝ છે, જો આ લખ્યું વોઝ. પછી તો કે ત્રીજું રૂપ, જો આ લખ્યું રિપેર. પછી અન્ય પદ, જો આ લખ્યું ટ્વાઇસ. આ એક વાક્ય શું કર્યું છે? અહીંયા એન્ડ થી બે અલગ અલગ વાક્ય જોડાયા અને બે પેસિવ છે. આ એક વાક્ય પેસિવ, આ બીજું વાક્ય પણ પેસિવ. એમાં આ ઈટ છે ને, આ ઈટ એ માય કોમ્પ્યુટર જ છે, એ કર્મ છે. આ માય કોમ્પ્યુટરનું સર્વનામ ઈટ વાપર્યું છે. આ જે ઈટ લખ્યું છે ને, આ ઈટ એ આ માય કોમ્પ્યુટર જ, માય કોમ્પ્યુટર માટે અહીંયા ઈટ લખેલું છે, એટલે ઈટ. બીજી શરત વોઝ બે, જો આ લખ્યું વોઝ. ત્રીજી શરત પાસ પાર્ટિસિપલ, જો આ લખ્યું ફોર્મેટેડ. અને અન્ય પદ અગેન એ નથી, મતલબ સાચો જવાબ બી. આ એક્ટિવ છે, જો આ એક્ટિવ, આ કરતા જ, આ ક્રિયાપદનું વી ટુ, આ કર્મ છે ને, કરતા વી ટુ કર્મ, કરતા વી ટુ કર્મ, અન્ય પદ. કેવું વાક્ય થાય? એક્ટિવ. આ કેવું થાય? પેસિવ, રાઈટ ને. તો સી નું આવે. આ જે ડી છે એ પણ એક્ટિવ છે, જો નકારાત્મક, કરતા, ડીડ નોટ યુઝ, ક્રિયાપદ, માય કોમ્પ્યુટર કર્મ. અને આ બીજું વાક્ય નકારાત્મક વાક્ય આમ થાય ને, કરતા, ડીડ નોટ, ક્રિયાપદનો મૂળ રૂપ કે વી વન, કર્મ, અન્ય પદ. એક્ટિવ વોઇસ પણ નકારાત્મક આવું વાક્ય છે. જો આઈ ડીડ નોટ યુઝ, ડીડ નોટ યુઝ એ ક્રિયાપદ, માય કોમ્પ્યુટર કર્મ જ. બાકીનું બીજું એક વાક્ય સાચો જવાબ અહીંયા આવશે બી. વોટ આર ધે ડુઈંગ ધેર ઇન ધ લાઇબ્રેરી, તેઓ લાઇબ્રેરીમાં શું કરી રહ્યા છે? તો મિત્રો તમે આનું સામાન્ય નજર દોડાવો ને અહીંયા અહીંયા, તો તમને ખબર પડી જશે કે આ કંઈક વર્તમાન કાળનું બનાવવાનું છે. અને જરાક વ્યવસ્થિત રીતે જુઓ ને તો ચાલુ વર્તમાન કાળનું બનાવવાનું છે એવું કહેશે. ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળમાં આમ વાક્ય બને, કર્મ, એમ ઇઝ આર, બી, પાસ્ટ પાર્ટિસિપલ, અન્ય પદ. ચાલુ વર્તમાન કાળ અને સાદા વર્તમાન કાળમાં શું ફેર છે? કર્મ, એમ ઇઝ આર અને ત્રીજું રૂપ, અન્ય પદ. આ કયો છે? આ છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન આ કયો છે? તો આ છે ચાલુ વર્તમાન કાળ.
આ બે વચ્ચે શું ફેર છે? તો કે આ બીંગ નો ફેર છે. આમાં બીંગ નથી, આમાં બીંગ છે. અને આ જે બીંગ છે ને, એ જ આપણી મોટી ઓળખ જોઈ લી. વોટ આર ધે ડુઈંગ ઇન ધ લાઇબ્રેરી? તેઓ લાઇબ્રેરીમાં શું કરી રહ્યા છે? તેઓ લાઇબ્રેરીમાં શું કરી રહ્યા છે? દર્શિતા આદુ તો કરે છે. દર્શિતા, કોઈ પ્રશ્ન હતો તો બોલે. સારું, ચાલો આપણે ચાલુ કાળ અને સાદા કાળમાં શું ફેર હતો એ કીધું. સાદો વર્તમાન કાળ કર્મ એમિઝા ત્રીજું રૂપ અન્ય, ચાલુ વર્તમાન કાળ એમિઝા ત્રીજું રૂપ, પણ વચ્ચે બીંગ આવે. આવું યાદ રાખજો. જો ધે આર રીડિંગ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, તમને દેખાય છે આર રીડિંગ, આ એક્ટિવ વોઇસ કહેવાય. આ ધ્યેય કરતા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. આ વાક્ય કેવું થાય? એક્ટિવ. ઇન ધ લાઇબ્રેરી, આ એક્ટિવ વાક્ય. આ નું આપણે કેવું જોઈએ? પેસિવ. આ વાક્ય રચના મેં કેની લખી છે? આ વાક્ય રચના લખી છે પેસિવ, પેસિવ ની વાક્ય. આનું એક્ટિવ શું થાય? તો કે આનું એક્ટિવ કરતા. બીજું શું આવે? તો કે એમ ઇઝ આર. ત્રીજું શું આવે? તો કે ક્રિયાપદ ના છેડે આઈએનજી. ચોથું તો કે કર્મ. પાંચમું તો કે અન્ય પદ. આવી વાક્ય રચના આવે. તો ધે આર રીડિંગ ઇન ધ બુક ઇન ધ લાઇબ્રેરી, ધે કરતા, એમ ઇઝ આર, ક્રિયાપદ ના છેડે આઈએનજી, કર્મ, અન્ય પદ. આ એક્ટિવ વાક્ય. આપણે પેસિવ જોઈએ છે, પેલા કર્મ આવવું જોઈએ. આગળ જો ન્યૂઝ પેપર એન્ડ મેગેઝિન્સ, આ કર્મ છે. ન્યૂઝ પેપર એન્ડ મેગેઝિન્સ, આ કર્મ છે. બીજી શરત છે એમિઝાર. જો એમિઝાર, આપણને કર્મ મળ્યું ન્યૂઝ પેપર એન્ડ મેગેઝિન, એમિઝાર. ત્રીજી શરત છે બીંગ. જો આપણને મળી ત્રીજી શરત બીંગ. ચોથી શરત છે પાસ પાર્ટિસિપલ. જો આપણને મળ્યું પાસ પાર્ટિસિપલ રીડ. પછીની શરત છે અન્ય પદ. જો અહીં લખ્યું ઇન ધ લાઇબ્રેરી, મતલબ આ બીમાં આપણી શરતો પૂરી થાય છે. આ સી નો આવે, કેમ કે સી એક્ટિવ વાક્ય રચના છે. જો એમિઝાર આઈએનજી કરતા, એમિઝાર આઈએનજી કરતા લાઇબ્રેરિયન છે. એમિઝાર અને આઈએનજી હે ને, ઇઝ એરેન્જિંગ. અને પછી લખ્યું છે બુક્સ, કર્મ, આ કર્મ. પછી લખ્યું છે અન્ય પદ ઇન ધ કપબોર્ડ. આવું આપણે વાક્ય જોતું નથી. આ સિસ્ટમમાં આપણે વાક્ય જોઈતું નથી. આપણે આ રીતે વાક્ય જોવું. આ પણ એક્ટિવ છે. જો આ કરતા છે ધ્યેય, આર ચેટરિંગ, ચેટિંગ ક્રિયાપદ, બરાબર. અને આ બધું અન્ય પદ. તો આ ધ્યેય, આ ચેટિંગ અને બાકીનું બધું અન્ય પદ. આ એક્ટિવ વાક્ય છે, એ પણ આપણે જોઈતું નથી. આગળ વધીએ, આગળ વધીએ. બાય હુમ વોઝ ઇન્ડિયા રુલ્ડ ઓવર? ભારત ઉપર કોણે શાસન કર્યું? ભારત ઉપર કોણે શાસન કર્યું? કર્યું કીધું એટલે ભૂતકાળ જ થઈ ગયું. એના પરથી તમને વાક્ય પરથી જ ખબર પડી જાય કે આ ભૂતકાળનું બનાવવું પડશે. કર્મ, વોઝવેર, ત્રીજું રૂપ, અન્ય પદ. પણ આ જે એબીસીડી આપ્યું છે ને, એમાં ભૂલ. એ કઈ ભૂલ છે? તમને દેખાય જ. અહીંયા પેસિવની ઓળખ આપી દીધી. જો આ નું આપવાની. આ એક્ટિવ છે. જો મુઘલ કરતા કહેવાય, કેમ વી ટુ કહેવાય, રૂલ્ડ ઓવર વી ટુ કહેવાય. આપણે એક્ટિવ નથી જોઈતું, એનું આવે. આ ફ્રેન્ચ કરતા કહેવાય, આ બીકેમ વી ટુ કહેવાય. રૂલર્સ ઓફ સમ પાર્ટ ઓફ ઇન્ડિયા, આ એક્ટિવ વાક્ય કહેવાય. આનું આવે. આ પેસિવ વાક્ય કહેવાય. જો ઇન્ડિયા જ્યાં કર્મ છે,
कर्म आपको बीजी शरत वोस के वेर एम जवाब वोस आ तीजी शरत रोल्ड ओवर रोल्ड ओवर ये पास पार्टिसिपल है अने पछी अन्य पद होवा जोईए बाय अने करता अहीं लखायेला होवा जोईए नहीं आ अहीं भूल छे अने आनो लखो तो टॉपिक नुं नाम डूअर नॉट इम्पोर्टंट थाय बाकी न थाय पण आटलुं आपणे अहीं गणवानुं नथी याद राखजो आटलुं नथी गणवानुं इंडिया वोज रूल्ड ओवर आ पेसिव छे आ आपणो जवाब छे आ ब्रिटिशर करता कहेवाय आ रूल्ड ओवर वी टू कहेवाय बराबर इंडिया कर्म कहेवाय आ एक्टिव वाक्य कहेवाय आपणे एक्टिव नथी जोईतुं आपणे जोईए छे पेसिव बे वाक्य छे छेला लास्ट बोली जाओ व्हाट विल बी देयर इन द ओरल एग्जाम मौखिक परीक्षा में शू पूछाशे शू पूछाशे तो द टीचर विल आस्क अस टू रीड एनी लेसन जो आ विल आस्क एक्टिव कहेवाय विल आस्क એનો પેસિવ બનાવવો હોય તો આમ થાય વિલ બી આસ્ક્ડ એટલે આ વાક્ય એક્ટિવ છે આનું આવે વી મસ્ટ શો અવર હોમવર્ક આ મસ્ટ શો એક્ટિવ કહેવાય આનું પેસિવ કરવું હોય તો આમ થાય મસ્ટ બી શોવન આમાં આવું નથી લખ્યું મસ્ટ બી શોવન નું આવે વી શુડ નોટ બી એબસન્ટ ડ્યુરિંગ ઓરલ એક્ઝામ આનું એ પેસિવ આવું થવું જોઈએ શુડ બી અને પછી ત્રીજું રૂપ અહીંયા શુડ નોટ બી છે પણ અહીંયા આ શબ્દ ત્રીજું રૂપ નથી ત્રીજું રૂપ નથી એટલે નું આવે હવે આ આવે આ એને શું કર્યું છે તો કે સાદા વર્તમાન કાળનું પેસિવ કર્યું છે સાદા વર્તમાન કાળનું પેસિવ કેવી રીતે થાય તો કે કર્મ એમિઝાર ત્રીજું રૂપ અન્ય પદ આમ થશે જો આ કર્મ કહેવાય વી વી કરતા તરીકે હોય વી કર્મ પણ હોય બરાબર ખરેખર આ કર્મ કર્મ વિભક્તિનું કરતા વિભક્તિ બનાવ્યું છે આના કરતા બાય ધ ટીચર હોય બાય ધ ટીચર અને એક્ટિવ વાક્ય બનાવો ને તો આમ થાય ટીચર આસ્ક અસ અસ લખ્યું હોય ને એનું આપણે વી કર્યું ધ ટીચર આસ્ક અસ ટુ સ્પીક સમ સેન્ટેન્સ ઓન એની ટોપિક આવું વાક્ય હોય આ અસનું વી કર્યું છે અત્યારે આ કર્મ જ છે પણ કરતા વિભક્તિ લખી છે એટલે વી કર્મ એમ ઇઝ આર બીજી શરત એમાંથી આપણે આર લીધું બહુવચન પછી આસ્ક્ડ ત્રીજું રૂપ અને બાકીનું બધું અન્ય પદ સાચો જવાબ ડી અને લાસ્ટ સેન્ટેન્સ વોટ ડીડ યુ ઓબ્ઝર્વ ઇન ધ ઝૂ તમે પ્રાણી સંગ્રહાલયમાં શું જોયું જો અહીંયા ઓબ્ઝર્વ લખ્યું વિઝિટેડ લખ્યું ઓબ્ઝર્વ લખ્યું ઓબ્ઝર્વ લખ્યું મતલબ ભૂતકાળનું બનાવવાનું થશે પહેલા કર્મ આવશે બીજી શરત વોઝવેર આવશે ત્રીજી પાસ પાર્ટિસિપલ આવશે ચોથી અન્ય પદ આવશે સાદા ભૂતકાળનું પેસિવ હશે પણ આમાં ટેકનિક શું વાપરી છે ખબર આ બધા વાક્ય તમે અહીંયા જુઓ ને તો એક્ટિવ લેખાય છે પણ એમ નથી વાક્યનો બીજો પાર્ટ જોવાનો રાઈટ આ સી વાક્યમાં જુઓ આ કર્તા છે આ ક્રિયાપદ છે આ કર્મ છે અને આ અન્ય પદ છે આ વાક્ય એક્ટિવ કમ્પ્લીટ છે ફરી જોઈ લો આ કર્તા આ ક્રિયાપદ આ કર્મ અને આ અન્ય પદ આ વાક્ય એક્ટિવ છે અહીંયા તમે જુઓ ત્રીજું વાક્ય આ કર્તા આ ક્રિયાપદ આ કર્મ પછી આમાં ઇન ઓર્ડર ટુ છે ઇન ઓર્ડર ટુ પર્પઝ માં પણ એક્ટિવ હોય પર્પઝ વાળું વાક્ય છે પણ એક્ટિવ હોય છે પણ તમે ત્રીજું વાક્ય જુઓ આઈ ઓબ્ઝર્વ આ અહીંયા સુધી એક વાક્ય છે આ વાક્ય જોવાનું નથી અહીંથી જોવાનું હાઉ મેની બર્ડ્સ એન્ડ એનિમલ્સ આ બર્ડ્સ એન્ડ એનિમલ છે ને કર્મ છે બીજી શરત વોઝ વેર એમાંથી આ વેર ત્રીજી શરત પાસ પાર્ટિસિપલ ચોથી શરત અન્ય પદ યા ઇન ધ ઝૂ સાચો વિકલ્પ સી આ કરતા છે આ ક્રિયાપદ છે આ કર્મ છે આ એક્ટિવ વોઇસ કહેવાય એટલે ડી નું આવે બી નું આવે એ નું આવે એ બી અને ડી આ ત્રણેય એક્ટિવ છે સી પેસિવ રચના છે પણ સીમાં એક ટેકનિક હું વાપરી છે ખબર વાક્યના બે પાર્ટ આપ્યા છે
અહીંયા સુધી આ એક પાર્ટ આઈ ઓબ્ઝર્વ અને બાકીનો આ છે ને એ બીજો પાર્ટ અને બીજો પાર્ટ છે ને ઈ પેસિવ અને ઈ મોટા ભાગના વિદ્યાર્થીને ભૂલ કરાવે તો થેન્ક યુ અસ્તુ આભાર ગુડ બાય આવતા વિડીયોમાં ફરી એક વખત નવા ટોપિક સાથે મળીશું કીપ લર્નિંગ કીપ એજ્યુકેટિંગ બીકોઝ એજ્યુકેશન ઇઝ અ લાઈફ ઇટસેલ્ફ થેન્ક યુ ગુડ બાય